તારા માટે હે મે જોયું અને રૂમ માં આવીને પેલા કોઈતા બધા રૂમ માં પછી ઉતી તીન રૂમે તોલીની બધા ઉતાતા જોડવારા પેલા માથે પેલા બધા બ્લોક માં ગયા ચેક કરવા અને પછી માથે બ્લેન્કેટ ખોલીને જોયું કાન પકડી મારી દીએ ને સમગ્ર દેશ ગુજરાત અને જામનગર જિલ્લાને શરમસાર કરે તેવી ઘટના જામનગરમાં ઘટી છે. ધોરણ 7-11માં અભ્યાસ કરતી દીકરીઓને માર મારવામાં આવ્યો અને તેની સાથે શારીરિક અડપલા પણ કરવામાં આવ્યા. અને જો કોઈને કહેશો તો તમારા અશ્લીલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી. વાતની શરૂઆત ત્યારે થાય છે કે આ ઘટના બાદ જ્યારે દીકરીના પિતા પોલીસ ચોકી જાય છે ત્યારે પોલીસ સમગ્ર મામલાને દબાવવા માટે જાણે ધમપછાડા કરતી હોય તેવું જોવા મળે છે. અને સાંજે 9 વાગ્યે પોલીસ ચોકીએ ગયેલ દીકરીઓ અને તેમના પિતાને રાત્રિના 12 વાગ્યા સુધી બેસાડે છે, કારણ કે અપરાધી સાથે પોલીસ દલાલ બનીને સમાધાન કરાવી અને મામલો દબાવી દેવા માંગતી હતી. નમસ્કાર, હું સંજય આહિર, સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો. જામનગર જિલ્લા પોલીસ તંત્રની અપરાધીઓ સાથેની જી હજુરીની ઘટના સામે આવી છે. ધ્રોલ તાલુકાની જીએમ પટેલ કન્યા છાત્રાલય કે જેમના ટ્રસ્ટી છગનભાઈ કગથરા પાસે 11મા ધોરણમાં ભણતી આહિર સમાજની દીકરી જાય છે અને સમગ્ર ઘટના કહેવાના પ્રયત્ન કરે છે, ત્યારે ટ્રસ્ટી છગનભાઈ કગથરા દીકરીની વાત સાંભળ્યા વગર જ તેમને ગેટ આઉટ કહી દે છે. દીકરી રડતી રડતી ફરી પોતાના રૂમમાં ચાલી જાય છે. તે સમયે હોસ્ટેલમાં મળવાની તારીખ હોય અને એમના પિતા દીકરીના પિતા હોસ્ટેલ જાય છે અને દીકરી તેમના પિતાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. પિતા એમને પૂછે છે કે બેટા શું થયું, ત્યારે સમગ્ર ઘટના સામે આવે છે અને નરાધમોની પોલ ખુલે છે અને દીકરી ડરતા ડરતા સમગ્ર ઘટના જણાવે છે. ઘટનાનું દીકરી વર્ણન કરતા જણાવે છે કે જયંતી કગથરા કરીને જીએમ પટેલ છાત્રાલયનો ટ્રસ્ટી છે, જે પોતાની નાની બહેન અને અમુક દીકરીઓ સાથે શારીરિક અડપલા કરે છે અને દીકરીઓ સૂતી હોય ત્યારે કંબલ ખેંચીને તેમને ઢોર માર પણ મારે છે. અને હું જ્યારે નાની બહેનને બચાવવા જાઉં છું ત્યારે મને પણ ઢોર માર મારેલ છે. આ વાત સાંભળી દીકરીના પિતા માલદેવભાઈ નંદાણીયા ટ્રસ્ટીઓને ફરિયાદ કરે છે. ત્યારે જીએસ પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ માલદેવભાઈ અને તેમની દીકરીઓની સાથે ફરીથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે અને દાદાગીરી પણ કરે છે. ત્યારે ના છૂટકે માલદેવભાઈ નંદાણીયાએ ધ્રોલ પોલીસ ચોકી જવાનું વિચાર્યું અને ત્યાં તેમણે પોલીસ ચોકીમાં સાંજના 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી બેસાડવામાં આવે છે અને માલદેવભાઈ સાથે દીકરીઓ પણ પોલીસ ચોકી ગઈ હોય તેમને પણ પોલીસ રાત્રિના 12 વાગ્યા સુધી બેસાડે છે અને પોલીસ અપરાધીને 12 વાગ્યે બોલાવી સમાધાન કરવા માટે દીકરીના પિતા સાથે ચર્ચા કરે છે અને દીકરીના પિતા જ્યારે ટસના મસ ન થયા ત્યારે માત્ર નિવેદન નોંધી લેવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે મુખ્ય અને ગંભીર વાત એ છે કે દીકરીઓ DLSSમાં અભ્યાસ કરે છે, જે સરકારે જીએમ પટેલ કન્યા છાત્રાલય પાસેથી ભાડે રાખેલ છે. ત્યારે જીએમ પટેલ છાત્રાલયના વ્યક્તિએ DLSSમાં જવાની જરૂરત ક્યાં હતી? DLSS એ ગવર્મેન્ટ સંસ્થા છે જે સ્પોર્ટ્સ માટે કામ કરે છે અને સરકારે આવી રીતે જગ્યા ભાડે રાખેલ છે. હવે મુખ્ય વાત એ છે કે તમે જયરામ વાસદાડિયાનું નામ તો સાંભળ્યું જ હશે, એ વ્યક્તિ કે જેનું નામ ટોલનાકા કૌભાંડમાં જોડાયેલ છે. આવા ગેરકાનૂની કામ કરનારા લોકો અને સત્તા પક્ષની ચાપલૂસી કરી સત્તા પક્ષને સપોર્ટ કરી દીકરીઓનું શોષણ કરનારા લોકો પર પોલીસનો આટલો પ્રેમ શા માટે ઉભરાઈ રહ્યો છે તેનો જવાબ માત્ર ને માત્ર જામનગર જિલ્લાના SP ઓફિસર જ આપી શકે અને આનો જવાબ માંગવો એટલા માટે જરૂરી છે કે આવી રીતે દીકરીઓના શોષણની ફરિયાદ કેટલી પોલીસ ચોકીએ ગઈ અને ત્યાં જ તેમને ડરાવી ધમકાવી મુદ્દાને ધરબી દેવામાં આવે છે કે પછી રિલાયન્સ કંપનીઓની સેવામાં પોલીસના કાફલાને દોડાવવામાં આવા કામમાં પોલીસને જરાય રસ પડતો નથી? આ સવાલ જામનગર જિલ્લાના નાગરિકો જામનગર SPને પૂછી રહ્યા છે. જામનગર ક્રાઇમ માટે જાણે કે અડ્ડો બની ગયું હોય અને પોલીસ અને નેતા સૌ સલામતના પાટિયા મારીને જનતાને ગુમરાહ કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંદર આવવાની પરમિશન તો નથી ને કોઈને અહીંયા જેન્ટ્સ ને? અને આ તો DLSM માં નથી ને જયંતી? તો અને અંદર એને પરમિશન આપીને અંદર આવ્યો ન્યા? જો
કોણ? અને પેલા? અને પેલા પણ? અને આને કઈ રીતના આવે છે? કઈ રીતના અહીંયા ગૃહ માતાની પરમિશન હોય તો આવી શકે ને? ગૃહ માતાની પરમિશન હોય તો અંદર આવી શકે ને? બાકી ના આવી શકે ને? તમારી પાસે કોઈ આવી શકે? બોલ બેટા. સનાતન સત્ય સમાચાર જામનગર એસપી ને સવાલ કરી રહ્યું છે કે શું જયંતિ કગથરા પર FIR થશે, શું તે જેલમાં જશે, કે પછી આ મુદ્દાને પોલીસ દબાવવાના પ્રયત્નો કરશે? શું દીકરીઓને ન્યાય મળશે? દીકરીઓને રાત્રે 12 વાગ્યે સુધી બેસાડી રાખનાર પોલીસ ઓફિસર ઝાલા પર કાર્યવાહી થશે? દીકરીઓને ગેટ આઉટ કહેનાર ટ્રસ્ટી છગન કગથરા પર કોઈ કાર્યવાહી થશે? મહિલા પોલીસની ગેરહાજરીમાં લેવાયેલ દીકરીઓના નિવેદન પર ગૃહમંત્રી પોલીસ સાથે કોઈ કાર્યવાહી કરશે? શું જામનગરના રાજકારણીઓ આંખાડા કાન કરશે કે આ મુદ્દા પર આગળ વધશે? આ જામનગરના નેતાઓને ખાસ કહી દેવાનું છે કે આ જયંતિ કગથરા ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલ છે, એટલે પોલીસ એને છાવરી રહી હોય તેવું જનતાને અને દીકરીના પરિવારોને લાગી રહ્યું છે. શું જામનગરના નેતાઓ આ મુદ્દાને ગંભીરતાથી લેશે કે દર વખતની જેમ ફરીથી આંખાડા કાન કરશે? અને જનતાને પણ કહેવા માંગુ છું કે આવી સિસ્ટમ ન ચાલે, કે મારા ઘર પર આવે તો જ મારે ધ્યાન આપવાનું, બાકી ચૂપ બેસવાનું. અને જામનગરની જનતાને એ પણ કહેવા માંગુ છું કે આ દીકરીઓ આજે માલદેભાઈની છે, કાલે આપણી પણ હોઈ શકે એ ન ભૂલતા. અને હા, SP જામનગરને પણ કહી દઉં કે સંતાનો તો તમારે પણ હશે, ત્યારે કમસે કમ જ્યારે બાળકો પર જુલમ થતા હોય ત્યારે એક પણ વ્યક્તિ અપરાધી બચવો ન જોઈએ. જે પણ આ અપરાધમાં સામેલ હોય એ તમામ વ્યક્તિની સામે FIR થવી જોઈએ. તમે પોલીસ છો, ન્યાયાલય બનવાની કોશિશ ન કરો તો બધાની માટે બહુ સારું છે, એવી અમારી સનાતન સત્ય સમાચારની બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે આવા કેસને દબાવી દબાવીને જ જામનગરને અપરાધોનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. છેલ્લા ટાઈમમાં જ વનરાજ આહિર હત્યા કે આત્મહત્યા, ત્યાં જ હારૂન પલેજાનું જાહેરમાં મર્ડર, અને એવા તો અસંખ્ય બનાવો જે પોલીસ ચોકી પહોંચે તો છે, પણ પોલીસ સમાધાન કરી અને ઘટનાને રફે દફે કરવાનું કામ કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ખાસ SP જામનગર પાસે જામનગરની જનતા એ જાણવા માંગે છે કે આ જયંતિ કગથરાએ દીકરીઓને એવી પણ ધમકી આપી છે કે જો મારા વિરુદ્ધ કોઈ બોલશો તો હું તમારા અશ્લીલ વિડીયો બનાવીને વાયરલ કરીશ. આવું તમામ દીકરીઓની સામે એ બોલે છે અને તમારી પોલીસ FIR પણ નથી કરતી. શરમ કરો, શરમ કરો ઓફિસર. SP છેડતીના પ્રયત્નો કરવામાં આવ્યા છે એવું દીકરીઓ કહે છે. શું એ દીકરીઓ ખોટું બોલે છે? એ દીકરીના પિતા તો બહાર ગામ રહે છે, એ આ જયંતિને ઓળખતા પણ નથી કે એને કોઈ પર્સનલ દુશ્મની હોય. અરે ઓફિસર, SP જામનગર, હું એમ કહું છું કે જો આવા કિસ્સામાં દીકરીઓને પોલીસ ચોકી જવું પડે અને ત્યાં 3 કલાક રાત્રે તમારી પોલીસ એને બેસાડી રાખે તો તમારે કોઈ હક નથી એમ બોલવાનો કે જામનગર સુરક્ષિત છે. જામનગર હવે નેતાઓની ચાપલૂસી કરનારાઓનો અડ્ડો થઈ ગયો છે. જે નેતાઓની ચાપલૂસી કરે એ ગમે તેવા અપરાધો કરી શકે. અને અમે તો પત્રકાર છીએ, કદાચ અમે કાયદો હાથમાં ન લઈ શકીએ, પરંતુ આવા દીકરીઓનો જે વિષય છે, આવા વિષયોમાં જ્યારે તમે ગંભીરતાથી નથી લેતા ત્યારે જ ન છૂટકે લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ પડે છે અને અપરાધો વધે છે. તમારી પોલીસને કોણે હક આપ્યો કે તમે દીકરીઓને જે ફરિયાદ કરવા આવી હોય તેને રાત્રિના 12 વાગ્યા સુધી બેસાડી રાખો? પોલીસમાં નૈતિકતા જેવું કંઈ રહ્યું છે કે પછી આ કંપનીઓના કામ કરવામાં નૈતિકતા પણ મરી પરવારી ગઈ છે? મળીશું આવતા અંકમાં. જય સનાતન, જય હિન્દ.